ઓકે, તો હવેનો જે ક્વેશ્ચન છે, હાઇડ્રોજન પરમાણુમાં દ્વિતીય કક્ષાની ત્રિજ્યા r છે, તો તમારે તૃતીય કક્ષાની ત્રિજ્યા કેટલી થશે? પહેલા તો ત્રિજ્યાનું સમીકરણ તમને યાદ હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો r બરાબર n² h² epsilon 0 / pi mz² આની અંદર હાઇડ્રોજન પરમાણુ ફિક્સ્ડ થઈ ગયું, મતલબ કે z ની કિંમત ફિક્સ્ડ થઈ ગઈ. તો હવે તમને મળશે r ચલે છે n² અહીંયા હું rn લખી નાખું. અહીંયા એક લઈ તો પહેલી કક્ષાની ત્રિજ્યા, બે લઈએ તો બીજી કક્ષાની ત્રિજ્યા. અહીંયા કઈ કઈ છે? એક દ્વિતીય કક્ષા ને એક તૃતીય કક્ષા. જો ખાસ ધ્યાન રાખજો, તૃતીય ઉત્તેજિત કક્ષા કીધું હોય ને તો n 4 થાય, દ્વિતીય ઉત્તેજિત કક્ષા કીધું હોય ને તો n 3 થાય, પણ ફક્ત દ્વિતીય તો 2 થશે, ફક્ત તૃતીય તો 3 થશે. વેરી ગુડ. ચલો, તો અહીંયા હું આ રીતે કન્સિડર કરું છું, r 3 ના છેદમાં r 2, r 3 ના છેદમાં r 2. તો તમે જ મને કહો આ સમપ્રમાણ ને, તો સમપ્રમાણ હોય તો અહીંયા 3 2 મૂકું તો અહીંયા કેટલા મૂકવા પડે? 3 અને 2 ને, પણ વર્ગ હોય તો વર્ગ કરવો પડે. વેરી ગુડ. તો 9 ના છેદમાં 4, તો ત્રીજી કક્ષાની ત્રિજ્યા બરાબર 9 ના છેદમાં 4 અને બીજી કક્ષાની ત્રિજ્યા. તો 9 ભાગ્યા 4 એટલે જ લગભગ 2.25 થશે, અને બીજી કક્ષાની ત્રિજ્યા હતી કેટલી? r. તો આ જે છે 2.25 r તમને આન્સર મળશે. તો ઓપ્શન નંબર b ઇઝ ધી કરેક્ટ આન્સર.